વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 ની અંદર તો કે ભાઈ મનોવિજ્ઞાનની વ્યાખ્યા છે અને વ્યાખ્યા ઉપરથી ફલિત થતી બાબતો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો હવે પછી મનોવિજ્ઞાનનું સ્વરૂપ છે એટલે કે સ્વરૂપ કોને કહેવાય છે તો કે કોઈ વ્યક્તિને તમારે સમજવી હોય તો એનો સ્વભાવ કેવો છે એ જાણવું અને સમજવું જરૂરી છે તે જ રીતે તમારે કોઈ વિષયને સમજવો હોય તો એનું સ્વરૂપ શું છે એ સમજવું ખૂબ જ આવશ્યક છે સ્વરૂપ એટલે કોઈ પણ વિષય તેના વિષય વસ્તુનો અભ્યાસ કેવી રીતે કરે છે આ માટે કેવી કેવી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તે સમજવી પડે છે તો મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે કે તેની લાક્ષણિકતાને સમજવી જરૂરી છે તો કે એક મનોવિજ્ઞાન વિજ્ઞાન છે બે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે ત્રણ મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે ચાર મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે તો આ ચાર બાબતો છે જે મનોવિજ્ઞાનનું સ્વરૂપ કહી શકાય તરીકે અભ્યાસ માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન જેટલો જ જૂનો કરી શકાય એટલે કે મનોવિજ્ઞાન વિષય છે એ મનુષ્યનો જે ઉદ્ભવ થયો છે અથવા તો કે મનુષ્યના વર્તનનો જે અભ્યાસ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારથી મનોવિજ્ઞાનનો

થયો હતો એટલે કે એને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવા માટે અસંખ્ય પ્રકારના મનોવૈજ્ઞાનિકો છે એ પ્રયાસ કરેલા જોવા મળે છે પરંતુ 1879 માં જર્મનીના લિપઝિંગ શહેરમાં વિલિયમ હુટ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે એટલે કે 1879 માં જર્મનીના લિપઝિંગ શહેરમાં વિલિયમ વુન્ટ દ્વારા સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી જેથી તેને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે વિદ્યાર્થી મિત્રો તો કે ઘણીવાર પરીક્ષાની દ્રષ્ટિએ તમારો પ્રશ્ન પૂછાય છે કે સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કઈ સાલમાં કઈ જગ્યાએ અને કોના દ્વારા સ્થાપવામાં આવી હતી તો 1879 માં જર્મનીના લિપઝิก શહેરની અંદર વિલિયમ વુન્ટ દ્વારા સ્થાપવામાં આવી હતી અગાઉ આપણે જોયું તેમ કોઈ પણ વિષયનો અભ્યાસ વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગને કારણે વિજ્ઞાન બને છે તો મનોવિજ્ઞાન આમ ચોકસાઈ वस्तुलक्षी પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે એટલે કે કોઈ પણ વિષય છે ને વિજ્ઞાનનો દરજ્જો ત્યારે જ મળે છે જ્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે એના આધારે એને વિજ્ઞાનનો દરજ્જો મળે છે તો મનોવિજ્ઞાન છે ચોકસાઈપૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિ છે એનો ઉપયોગ કરતો હોવાના હિસાબે એનો વિજ્ઞાનનો દરજ્જો મળે છે જો કે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ જીવન છે એટલે કે જીવંત માનવ વર્તન છે એનો અભ્યાસ કરે છે જેથી એને વિજ્ઞાનનો દરજ્જો પણ આપી શકાય છે આથી અન્ય શુદ્ધ વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન છે રસાયણ વિજ્ઞાન છે જીવ વિજ્ઞાન છે તેવું નથી એટલે કે આ જે શુદ્ધ વિજ્ઞાનો છે એવો મનોવિજ્ઞાનનો અભ્યાસ નથી મનોવિજ્ઞાન છે એ માત્ર માત્ર જીવંત પ્રાણીઓ છે કે માનવીઓ છે વર્તનનો અભ્યાસ કરે છે વર્તમાન સમયમાં જ્યારે ભૌતિક વિજ્ઞાન છે રસાયણ વિજ્ઞાન છે જીવ વિજ્ઞાન છે શરીર શાસ્ત્ર છે અને મનોવિજ્ઞાન જેવા વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ રચાય છે ત્યારે મનોવિજ્ઞાન આ બધા વિજ્ઞાનોના જ્ઞાનનો ઉપયોગ માનવવર્તને વધારે વૈજ્ઞાનિક રીતે સમજવા માટે કરી રહ્યું છે એટલે કે રસાયણ વિજ્ઞાન છે ભૌતિક વિજ્ઞાન છે જીવ વિજ્ઞાન છે શરીર વિજ્ઞાન છે આ દરેક વિષયો વચ્ચે જ્ઞાનનો સેતુ એટલે કે એક રસ્તો રચાય છે ત્યારે મનોવિજ્ઞાન છે બધા વિષયોનો ઉપયોગ કરી પોતાના વિજ્ઞાનને એક યોગ્ય દરજ્જો આપવા માટેનો કે માનવવર્તને વધારે વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે વૈજ્ઞાનિક વિકાસના યુગમાં વિકસતા જતા નવા વિજ્ઞાનો જેવા કે ન્યુરોસાયન્સ છે કોમ્પ્યુટર વિજ્ઞાન છે માહિતી પ્રસારણ વિજ્ઞાન સાથે સાધી રહ્યું છે એટલે કે કે વિકસતા વિકસતા સમયની સમયની અંદર જેવા છે વિજ્ઞાન માહિતી અને પ્રસારણ વિજ્ઞાન સાથે સમન્વય સાધી રહ્યું છે એટલે કે ન્યુરો સાયન્સ છે કોમ્પ્યુટર વિજ્ઞાન છે માહિતી અને પ્રસારણ વિજ્ઞાન છે એની સાથે મનોવિજ્ઞાન છે કોઈને કોઈ પ્રકારનો તો કે સમન્વય સાધી રહ્યું છે આ વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોના અભ્યાસમાં તેની પદ્ધતિનો ઉપયોગ પણ કરી રહ્યું છે એટલે મનોવિજ્ઞાન છે એક તરફ ભૌતિક વિજ્ઞાન અને જીવિજ્ઞાન પદ્ધતિનો ઉપયોગ કરીને સામાજિક અને સાંસ્કૃતિક બાબતોના અભ્યાસની અંદર તો કે આ પદ્ધતિઓ છેનો ઉપયોગ કરી રહેલું જોવા મળે છે એટલે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકેની એની તરુણાવસ્થામાં પ્રવેશ કર્યાથી આગળ વધવા માટેનો દિવસેને દિવસે પ્રયત્ન કરી રહ્યું છે બે મનોવિજ્ઞાનમાં પ્રાકૃતિક વિજ્ઞાન

અને પ્રાણી છે એ સજીવ તંત્રો કુદરતી વર્તનો છે એનો જે રહેલો જોવા મળે છે એટલે કે એને પ્રાકૃતિક વિજ્ઞાન કહી શકાય છે અન્ય પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કુદરતી ઘટનાઓ કે બાબતોનો અભ્યાસ કરે છે તે જ રીતે મનોવિજ્ઞાન વર્તનો અભ્યાસ કરે છે અન્ય પ્રાકૃતિક ઘટનાઓની જેમ જ પણ શરૂઆત છે એટલે કે બીજા વિજ્ઞાનો છે જે બાબતો છે 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 તત્વો અભ્યાસ કરે એ જ રીતે મનોવિજ્ઞાન એ માનવ વર્તનનો અભ્યાસ કરે છે એટલે કે માનવ વર્તનને પણ શરૂઆત અને અંત રહેલી જોવા મળે છે આ ઉપરાંત મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાન ની જ પદ્ધતિનો ઉપયોગ કરે છે આથી પણ તેને પ્રાકૃતિક વિજ્ઞાન ગણી શકાય છે

મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સંસ્કૃતિના સંદર્ભમાં કરે છે એટલે કે મનુષ્યને સમજવાનો એ પ્રયત્ન કરે છે એનો જે સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ છે એટલે કે એના સંદર્ભમાં કરતો જોવા મળે છે તેથી તેને સામાજિક વિજ્ઞાન કહી શકાય છે માનવી માત્ર સામાજિક સાંસ્કૃતિક બાબતોથી પ્રભાવિત નથી થતો પણ તેને અસર પણ કરે છે એટલે કે મનુષ્ય જેની જે સામાજિક અને સાંસ્કૃતિક બાબતો હોય છે એની ફક્ત પ્રભાવિત નથી થતો હોતો પણ એની પણ અસર એના જીવન ઉપર પડતી જોવા મળે છે માનવીમાં રહેલા સામાજિક પાસાને સ્પષ્ટ હોવાથી મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે એટલે કે માનવીમાં રહેલા જે સામાજિક પાસાઓ છે એને સ્પષ્ટ કરતું હોવાના હિસાબે પણ એને સામાજિક વિજ્ઞાન કહી શકાય છે માનવીના સમાજમાં અભિવ્યક્ત થતા વર્તનને તેના પાસાને સમજવાનો અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા કરવામાં આવે છે વ્યક્તિગત વર્તનો કેવા છે છે સામૂહિક પ્રકારના સમજવાનો પ્રયત્ન કરે દાખલા તરીકે તમે ઘરે એકલા હોવ છો ટીવી જોતા ઘરે બીજું કોઈ નથી અને તમને અચાનક ખૂબ જ ભૂખ લાગી છે તો અને ટીવીની અંદર તમારું કોઈ મનગમતું પિક્ચર આવે છે તો તમે શું કરશો તો કે વચ્ચે એડવર્ટાઈઝ આવી છે ત્યારે તમે તો કેવાય ઘરમાંથી રસોડામાંથી ડિસ્ક લઈ આવી ટીવી જોતા જોતા જમવાનો પ્રયત્ન કરશો પણ જ્યારે તમે કોઈ સમૂહની અંદર કોઈ લગ્ન પ્રસંગમાં ગયા છો અને ત્યારે તમને ખૂબ જ ભૂખ લાગી છે તો તમારા આ પ્રકારના વર્તનો થતા નથી હોતા એટલે કે વ્યક્તિ એકલો હોય છે ત્યારે એના સમૂહમાં હોય છે ત્યારે એના વર્તનો જુદા જુદા રહેલા જોવા મળે છે માનવીનું વર્તન તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભથી કરાય છે દાખલા તરીકે ગુજરાતના અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં ઉછરેલી યુવતીના વર્તન અને બિહાર કે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં ઉછરેલી યુવતીના વર્તનના આપણને પહેરવેશ છે ખાનપાન કે જુદી જુદી બાબતોની કુશળતા વગેરેમાં તફાવત દેખાય છે જેની પાછળ એના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર હોય છે છે એટલે કે 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 ગુજરાતના અમદાવાદ વડોદરાની અંદર ઉછરેલી બિહાર આદિવાસી વિસ્તારમાં ઉછરેલી યુવતી હોય છે એનો પહેરવેશ છે એનો ખાનપાન છે કે એની કુશળતા છે દરેકમાં તફાવત રહેલો જોવા મળે છે આ જે તફાવત છે એની પાછળ એના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ છે જવાબદાર રહેલા જોવા મળે છે મનોવિજ્ઞાન આવા સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણના આધારે માનવ માનવવર્તને સમજવાનો પ્રયત્ન કરે છે ચાર મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે જે વિજ્ઞાનો માનવી કે પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે તે વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખાય છે તમે લોકો જાણો જ છો કે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ તો કે માનવીનો વર્તન છે માનવી કે પ્રાણીનો વર્તન છે તે માટે તેને વાર્તનિક વિજ્ઞાન તરીકે ઓળખી શકાય છે મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર નોવય શાસ્ત્ર વગેરે વિજ્ઞાનો માનવીના વર્તનનો અભ્યાસ કરે છે એટલે કે મનોવિજ્ઞાન ઉપરાંત સમાજશાસ્ત્ર છે અર્થશાસ્ત્ર છે રાજ્યશાસ્ત્ર છે નુવંશાસ્ત્ર છે વગેરે વિજ્ઞાનો પણ માનવીના વર્તનનો અભ્યાસ કરે છે માનવી માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે તેથી તેને વાર્તન વિજ્ઞાન કહી શકાય છે જો કે ભાઈ શુદ્ધ વિજ્ઞાનો પ્રાકૃતિક વિજ્ઞાનો સામાજિક વિજ્ઞાનો વચ્ચે તાત્વિક તફાવત રહ્યો નથી એટલે કે પહેલાના સમયની અંદર તો કે આવા વિજ્ઞાનો વચ્ચે જે તફાવત હતો એવો તફાવત કે હાલના સમયમાં રહેલો જોવા નથી મળતો બધા વિજ્ઞાનો જ્ઞાનનો ઉપયોગ એકબીજામાં કરવામાં આવે છે એટલે કે કોઈ એક વિજ્ઞાન છે એના જ્ઞાનનો ઉપયોગ છે એ બીજા વિજ્ઞાન પોતાના વિજ્ઞાનમાં કરતા જોવા મળે છે દાખલા તરીકે ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ મનોવિજ્ઞાન માનવીની શરીર રચનાના અંગો આંખ કાન નાક વગેરેને જોવાની અને સાંભળવાની ક્ષમતાના સંદર્ભમાં કરે છે પ્રમાણે શરીર રચનાના જ્ઞાનનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાન પોતાના સિદ્ધાંતો માટે કરે છે આમ સિટી મોર્ગના શબ્દોમાં કહીએ તો સામાજિક આમ સિટી મોર્ગના શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાન એવું વાતનિક વિજ્ઞાન છે જેમાં ભૌતિક શાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર અને શાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનનો સમન્વય થયેલો જોવા મળે છે એટલે હું કહી શકાય છે કે હાલમાં દરેક વિજ્ઞાનો છે એકબીજા વિજ્ઞાનો છે એનો સહારો લે છે અને જેમ બને તેમ પોતાનો વિકાસ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે એટલા માટે મનોવિજ્ઞાનને વાર્તનિક વિજ્ઞાન કહી શકાય છે મનોવિજ્ઞાનના દેવ તો કે કોઈ માનવી છે એના જીવનો કોઈ ધ્યેય હોય છે તેમ દરેક વિષયનું પણ કોઈને કોઈ ધ્યેય કે કેટલા ધ્યેયો રહેલા જોવા મળે છે જેમાં એક વર્ણ બ સ્પષ્ટીકરણ 3 આગાઈ 4 નિયંત્રક વરણ એટલે કે મનોવિજ્ઞાન ઉદે માનવ વર્તનનું વર્ણન કરવાનું છે એટલે કે મનુષ્ય કેવા પ્રકારના વર્તન વ્યવહારો કરશે એનું વર્ણન છે એ મનોવિજ્ઞાનનો વર્ણન કરવાની કેતુ રહેલો જોવા મળે છે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ માનવ વર્તન છે એટલે કે મનુષ્ય કેવા પ્રકારના વર્તનો કરશે એ તો કેનો વિષય વસ્તુ છે આથી માનવ વર્તન કેવું છે શારીરિક છે માનસિક છે આંતરિક છે બાહ્ય છે જોઈ શકાય તેવું છે કે નહીં તેના પરિણામે કેવા પરિવર્તનો આવે વગેરે બાબતોનું વર્ણન કરવાનું ધ્યેય મનોવિજ્ઞાન છે શારીરિક રીતે માનસિક રીતે રીતે આંતરિક બાહ્ય રીતે જોઈ શકાય કે ન જોઈ શકાય તેવી રીતે તેના પરિણામો કેવા આવે છે વગેરે બાબતો છેનું વર્ણન કરવાનું ધ્યેય રહેલું જોવા મળે છે કોઈ પણ વિષય પોતાના અભ્યાસ વસ્તુનું વર્ણન કરીને જ તેને અભ્યાસમાં આગળ વધારી શકે છે એટલે કે કોઈ પણ વિષય હોય છે એના અભ્યાસ વસ્તુ શું છે એનું વર્ણન કરી તેનો વિષય હોય છે અને અભ્યાસમાં આગળ વધારી શકે છે આથી મનોવિજ્ઞાન માનવીના વર્તનને સમજવા સૌપ્રથમ તેનું વર્ણન કરવાનું ધ્યેય ધરાવે છે એટલે કે મનુષ્ય કેવા પ્રકારના વર્તન વ્યવહારો કરશે એનું તો કે વર્ણન કરતું જોવા મળે છે દાખલા તરીકે ક્લાસમાં કોઈ વિદ્યાર્થી માથે હાથ ધન બેઠો છે તો શિક્ષક છે એનો આવા વર્તન પાછળ એને કોઈ શારીરિક તકલીફ છે કોઈ માનસિક તકલીફ છે માથું દુઃખે છે વગેરે પ્રકારનું તો કે એનું વરણ કરી શકતા જોવા મળે છે બે આવે છે સ્પષ્ટીકરણ અભ્યાસ વસ્તુના વર્તન પછી બીજું જે સ્પષ્ટીકરણ છે સ્પષ્ટીકરણ એટલે બનાવ ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોને સ્પષ્ટતા કરવી એટલે કે કોઈ પણ પ્રકારની ઘટના બની છે તો એ ઘટના બનવા પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે એને સ્પષ્ટીકરણ કહેવામાં આવે છે મનોવિજ્ઞાન માનવ વર્તનની પાછળના કારણો શોધી માનવ વર્તન કેમ થાય તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે એટલે તેને સ્પષ્ટીકરણ કહે છે એટલે કે મનુષ્ય અમુક પરિસ્થિતિમાં આવા પ્રકારનું વર્તન કરે છે તો આવું વર્તન કરવા પાછળ કયા પરિબળો છે એની મનોવિજ્ઞાન છે સ્પષ્ટતા કરે છે જે તેને સ્પષ્ટીકરણનો પ્રયત્ન કહે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ડરે છે તો મનોવિજ્ઞાન તેની પાછળના કારણો શોધી તેનું સ્પષ્ટીકરણ કરે છે દાખલા તરીકે કોઈ નાનું બાળક છે કે ભાઈ પાંચ વર્ષનું હોય છે ત્યારે તો કે ભાઈ કોઈ ગંભીર પરિસ્થિતિની અંદર ડર અનુભવી ગયું હોય છે અને પંદર કે વિશ્વસનો છોકરો બને છે છતાં ડર અનુભવતો હોય છે તો મનોવૈજ્ઞાનિકો એની પાછળના કારણો કયા છે એ જાણવા માટેનો પ્રયત્ન કરતા હોય છે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ છે કૂતરાથી ડર અનુભવે છે તો કૂતરા પાછળનો આ ડર છે બાલ્યાવસ્થાના અનુભવ રહેલા જોવા મળે છે કે ભાઈ અચાનક ક્યારેક કૂતરા બાંધતા હોય છે અને વચ્ચે બાળક આવી ગયું હોય છે એ ડર છે મોટો થાય છે છતાં પર જતો નથી હોતો ત્રણ આવે છે આગાહી

એટલે કે કોઈ પણ વિજ્ઞાન છે એના વિષય વસ્તુનો અભ્યાસ છે વર્ણન છે કે સ્પષ્ટીકરણ કરણ અટકી જતું નથી હોતું પરંતુ એ જે નિયમો છે એના આધારે આગાહી કરે છે કે ભવિષ્ય કથન કરવાનો પણ પ્રયત્ન કરે છે દાખલા તરીકે હવામાન શાસ્ત્ર હવામાનનું વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી પરંતુ હવામાન કેવું રહેશે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે વરસાદ આવશે કે નહીં વગેરે આગાહી પણ કરે છે આજ પ્રમાણે મનોવિજ્ઞાનનો ધ્યેય માનવ વર્તનની આગાહી પોતાના સિદ્ધાંતોને આધારે કરવાનો છે એટલે કે મનોવિજ્ઞાનનો ધ્યેય છે એ તો કે મનુષ્યના જે વર્તનની આગાહી છે પણ પોતાના સિદ્ધાંતો છે ના આધારે કરે છે દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં બાળ ઉછેરની પદ્ધતિઓમાંથી માતાપિતા બાળકને કેવી રીતે ઉછરે છે તો બાળકનું વ્યક્તિત્વ કેવું બને છે તેના સિદ્ધાંતો છે આ સિદ્ધાંતોના આધારે કોઈ માતાપિતા બાળકોને ઉચ્ચ બાળકોનો ઉછેર ખૂબ જ શિસ્તવાળા વાતાવરણમાં કરે તો બાળક ડરપોક બને છે તેથી આગાહી કરી શકાય છે કે ભાઈ બાળક છે એ ડરપોક રહેલું જોવા મળે છે તે જ રીતે પ્રમાણે શિક્ષણ પ્રેરણા આવે વગેરે લગતા સિદ્ધાંતોના આધારે માનવ વર્તનની આગાહી કરવાનો ધ્યેય છે મનોવિજ્ઞાનનો રહેલું જોવા મળે છે ચાલ નિયંત્રણ નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ ચિંતા પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોની મળેલી સફળતા એટલે કે જે સ્થાપિત થયેલા નિયમો છે એ મનુષ્યના જીવનમાં જે મુશ્કેલી ઉત્પન્ન થાય છે જે ચિંતા ઉત્પન્ન થાય છે જે પ્રતિકૂળતાઓ હોય છે વગેરેને દૂર કરવા માટેના જે પ્રયત્નો કરે છે અને એમાં જે સફળતા મળે છે એને નિયંત્રણ કહી શકાય છે બીજા શબ્દોમાં કહીએ તો નુકસાનકારક કે તકલીફ ઉભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો એટલે કે તમને કોઈ નુકસાન કરતું હોય કે તમને કોઈ તકલીફ ઉત્પન્ન કરતી જે પરિસ્થિતિ છે એને દૂર કરવા માટેના પ્રયાસો દાખલા તરીકે શાસ્ત્ર આગાહી કરે છે કે ખૂબ ભારે વરસાદ પડશે તો પૂર આવતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવે અથવા પૂરથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરવામાં આવે તો એને નિયંત્રણ કહેવામાં આવે છે મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે એટલે તેના નિયંત્રણ કે નિયમન માટેના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે દાખલા તરીકે અપરાધ કે બાળ ગુનાખોરીના વધતા બનાવો પાછળ કયા કારણો જવાબદાર છે તે શોધીને તેને દૂર કરવાના પ્રયાસો કરી તેને અટકાવવાનો કે નિયંત્રણ કરવાનો પ્રયાસ થઈ શકે છે આજ પ્રમાણે સમાજમાં જે પૂર્વગ્રહો છે મનોવલણો છે એમાં પરિવર્તન લાવી લોકો વચ્ચેના ઝઘડાઓ કે તકરાઓના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય તેને નિયંત્રણ કહી શકાય છે પૂર્વગ્રહ એટલે કે પહેલેથી ચાલે આવતા અમુક પ્રકારના ગ્રહો છે મનોવલણ એટલે કે અમુક વ્યક્તિ જે વસ્તુ છે કે પરિસ્થિતિ પ્રત્યે બંધાઈ ગયેલા આપણા મનને ગૂઢ ખ્યાલો છે કે જે ઝઘડાઓ છે એનો પ્રમાણમાં વધારો કરતા જોવા મળે છે એટલે કે ઘણી વાત છે એને તો કે ભાઈ દૂર કરી તો કે આવા જે પ્રમાણો ઉત્પન્ન થતા હોય છે એને દૂર કરવા માટેનો મનોવિજ્ઞાન છે પ્રયાસ કરે છે આ મનોવિજ્ઞાનના ધ્યેયોમાં વરણ સ્પષ્ટીકરણ આગાહી અને નિયમોનો સમાવેશ કરવામાં આવે છે ઉપરાંત વર્તમાન સમયમાં મનોવિજ્ઞાન દ્વારા માનવ જીવનને વધારે સુખી સમૃદ્ધ શાંતિપ્રદ અને આનંદદાયક બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે આ મનોવિજ્ઞાનનો ધ્યેય માનવીના જીવનની વધારે વધારે ગુણવત્તા સુધરે અને શાંતિમય સુખમય આનંદ રીતે પસાર થાય એ જ રહેલો જોવા મળે છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે આપેલ બેલ આઇકન પર દબાવી એક લાઈક કરો જેથી આવનાર તમામ વિડીયો તમને મળી શકે